तो एक महत्वना समाचार सूरत थी सामे आव्या छे। सूरत गैस कांड मा सीएमए तपासना आदेश आप्या छे, जेवू प्रवक्ता जीतू वाघाणीए निवेदन आप्यु छे। सूरत गैस कांड मा सीएमए तपासना आदेश आप्या छे। शिक्षण मंत्री अने प्रवक्ता जीतू वाघाणीए आ निवेदन आप्यु छे। कैबिनेट बैठक पर वाघाणीए प्रेस कॉन्फरन्स करीने आ निवेदन आप्यु हतु। राजकीय कार्यक्रमों ने टाळवा माटे खास सूचना आपी देवामां आवी छे। कोरोनानी स्थितिमां लोकोना आरोग्यनी चिंता सरकारने वधु छे तेवुं भाजपना प्रवक्ता जीतू वाघाणीए जणाव्युं हतुं। तो कोरोना काळमां विकासना काम न अटके तेनुं पण ध्यान राखवामां आवशे। कोरोनानी त्रीजी लहेर पर काबू आपवा माटे લોકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ એસએમએસનું પાલન કરે અને 150 લોકોની મર્યાદાનું ચુસ્ત અમલ કરવાની પણ સૂચના આપી દેવામાં આવી છે। આગામી બજેટ ખૂબ જ મહત્વનું રહેશે। તો એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કોરોનાની તૈયારી પર બેઠકમાં ચર્ચા કરાઈ હતી। જીતુ વાઘાણીએ કેટલાક ખાસ અને મહત્વના નિવેદન આપ્યા। 1000 નવી એસટી બસો પણ ખરીદવામાં આવશે। તો જે બેઠક યોજાઈ હતી તેમાં લાંબા રૂટ માટે 200 સ્લીપર કોચવાળી બસો ખરીદવામાં આવશે। આકર્ષક લુકવાળી 500 એક્સપ્રેસ બસો પણ દોડાવાશે। 52 બેઠકોવાળી 500 સુપર એક્સપ્રેસ બસને દોડાવવામાં આવશે। 200 જેટલી સ્લીપર બસો પણ ફાળવવામાં આવશે સરકાર દ્વારા। તો મહત્વના સમાચાર અને એક સાથે અનેક કહી શકાય કે જે સવલતો છે તેની વાત કરી છે, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પણ વાત કરી। બજેટની કામગીરી માટે વહીવટી તંત્રને સૂચના આપી દેવામાં આવી છે। તો આગામી બજેટની વાત પણ કરી, જેમાં સૌરાષ્ટ્ર મધ્ય દક્ષિણ ગુજરાતને જોડતો જે કોસ્ટલ હાઈવે છે તેની પણ ચર્ચા કરવામાં આવી અને ભરૂચ પાસે નવો એક બ્રિજ બનાવવામાં આવશે લોકોની સગવડતા ખાતર। ભરૂચ હાઈવે પર ટ્રાફિક ન થાય તે માટે આ ખાસ કામગીરી હાથ ધરાશે। છેલ્લા કેટલાક સમયથી આ હાલાકી લોકો ભોગવતા હતા પ્રવાસીઓ। 1600 કિલોમીટરના દરિયા કિનારે પણ કોસ્ટલ હાઈવે બનશે। 2440 કરોડના ખર્ચે 135 કિલોમીટર લાંબો રસ્તો સરકાર દ્વારા બનાવવામાં આવશે। તો સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ એક મહત્વનું નિવેદન આપ્યું છે કે જેમાં સુરત ગેસ કાંડમાં સીએમએ તપાસના આદેશ આપી દીધા છે। આ ઉપરાંત પણ જીતુ વાઘાણીએ કેબિનેટ બેઠકમાં જે પ્રેસ કોન્ફરન્સ હતી તેમાં ઘણી મહત્વની જાહેરાતો પણ કરી હતી।